Swaminarayan Bhagwan ni jai. Gunatitan Swami kahu ke gnan sikhe ne seva kare e vatta jai se. Ekli seva kare ne eklu gnan sikhe e vade ni ghate ni. Ane bhemathi ekke na kare e ghati jai. Etle be ni jarur se. A seva tame kajie. અને જ્ઞાન તો જ્ઞાન વાંચનથી સત્સંગ પરીક્ષાથી એમાં બધાથી થાય અને જો હમણાં પ્રમુખ સાહેબ મહારાજે વાત કરી કે એમાં કંઈ 24 કલાક નથી જતા આ વાંચનમાં અમે એટલો સમય તો કાઢી શકીએ બીજા બધામાં ફેલ તેલમાં તો ઘણો ટાઈમ જાય છે પણ એ એનો વાંધો નહીં અને આ વાંચન કરવામાં બધું મનમાં ફિટ થયું ના હોય એટલે એવું થાય પણ જો આપણે મોક્ષ પ્રાપ્તિ કરવી છે અને બાપાને રાજી કરવા છે તો આ જ્ઞાન શીખવું પણ એમાં બધા બહુ કાચા છે અત્યારે જો તમને આવીને કે કોઈ 5 મિનિટ વાત કરો પ્રમુખ સાહેબ મહારાજ ઉપર ના થાય સેવા બધી કરે સેવા ધામધૂમથી બધી કરે અને સારું છે સેવા એ કરવાની છે પણ તમને કોઈ પૂછે કંઈ ત્યાં સંપ્રદાયનું શું કેમ ચાલે બધું એમાં આપણે ફસકી જઈએ અને બીજા બધા તો આપણે જઈએ બીજા બધા જ્ઞાનમાં એના તૈયાર હોય એટલે સેવાને આ વાંચન એ બહુ જરૂર નથી વાંચન બહુ ટાઈમ લાગતો નથી પણ મન આપણે દઈએ તો થાય નહીં તો રહી જાય અને આપણે મનમાં હોય કે મને નહીં ફાવે નહીં ફાવે નહીં તો ના જ ફાવે આખી જિંદગી જતી રહે ના ફાવે પણ જે ઓલા કહે છે કે એક વાર 2 વાર ટ્રાય કરે ના ફાવે 3 વાર ટ્રાય કરે ના ફાવે 4થી વાર ટ્રાય કરે ના ફાવે 5 વાર ના ફાવે 6ઠી વાર ફાઈ જાય પછી મંડવું પડે અને પછી તો એવો રસ લાગે ને પછી અને જ્ઞાનથી આપણી સ્થિરતા રહે જ્ઞાન આ સેવા કરો છો પણ કોઈ ધક્કો લાગે ને નોકઆઉટ તમને કોઈ ગધેડો કહે સેવા કરતા ગમે સેવા કરતા તમને ગધેડો કહે લે તારે તું કર હવે જતા રહીએ પણ વાંચન જ્ઞાન હોય તો એમાંથી જો કે અમારે દ્રઢ જ્ઞાન જોઈએ પણ તો એ પાપા પગલી કરે એટલે એમાંથી જ્ઞાન થાય તો સ્થિરતા આવે એટલે બેની જરૂર છે આપણી સેવાની અને આ જ્ઞાન અને અત્યારે તો આ વાંચનનું ચાલે છે વાંચન એમાં બહુ કાચા છે આપણે પરીક્ષા આપવા બહુ કાચા છે સત્સંગ પરીક્ષા હવે આમાં તમે મોટા મોટા વોલ્યુમ વાંચો છો બધું કરે અને આ તો એક 25-50 પાનાનું પરીક્ષા હોય અને અમારે ક્રમ બાય ક્રમ થોડું વધતું જાય પણ તો એ તો કાંઈ ના કહેવાય એક દિવસની સિટિંગમાં બધું વંચી જાય બરાબર બરાબર મન લાગીને કરે તો આપણે 15 દિવસ તો બહુ થઈ ગયું 15 દિવસ સારી રીતે વાંચન કરીએ અને પછી પરીક્ષા આપીએ પણ મનમાં નથી કે આ સર્ટિફિકેટ કોઈ કામનું નથી આપણે બહાર જગતમાં એટલે આપણે કંઈ કરતા નથી પણ સત્સંગ મહારાજ સ્વામી રાજી થાય છે બહુ મોટી વાત છે બીજાનો રાજીપો લેવો અને મહારાજ સ્વામીનો રાજીપો લેવો એ કેટલું બધું અંતર છે કેટલું બધું પણ આપણે અર્થ દ્રષ્ટિ હોય
તો બીજા બધા સર્ટિફિકેટ ભેગા કરીએ, 5-25, પણ આ સત્સંગ પરીક્ષાનું ના કરીએ, કેમ કે એની વેલ્યુ નથી, જગતમાં એની વેલ્યુ નથી. પણ મારા સ્વામી આગળ એની વેલ્યુ છે એટલે કરવું. અને કોઈ મોટી વાત નથી, એકવાર લગ્ન લાગે તો બધા કરે. જો આપણે તો સત્સંગ પરીક્ષા 80-80 વર્ષના, 90 વર્ષના આપતા હોય છે, એ બીજા લખાવે, એ બોલે લખે અને એ રીતે પરીક્ષા આપે. અને બધું જેને આપવી હોય, લગ્ન લાગી હોય, એ ગમે તે આપે. એટલે આપણે અને મહારાજ સ્વામી રાજીપો છે તો કેમ ના આપવો? બીજા બધામાં રાજીપો હોય, આપણે રાજીપો લઈએ તો પરીક્ષા આપીને રાજીપો લેવો એ કેમ ના કરે? જો અમે સાઉથ આફ્રિકા ગયા હતા, સાઉથ આફ્રિકા, તો ત્યાં પરીક્ષાનો હાર બનાવ્યો હતો, જે નાના નાના પરીક્ષાનો જે બુક્સ હોય નાની એનો હાર બનાવ્યો હતો. અને હાર પહેરાવે, પહેલી વાર જિંદગીમાં આપણે પરીક્ષાનો હાર, નહીં તો પરીક્ષા નામ જ ના લે, પરીક્ષા ધ્રુજ. અને આ લોકો તો હાર, પરીક્ષાનો હાર બને, પુસ્તકો જે બધા લાઈનમાં લીધા અને એનો હાર બને, તે કેટલો મહિમા હોય તો હાર બનાવે, નહીં તો એમને હાર ના બને. એટલે જો આપણે એક ઉપાડક કરો તો થઈ જાય. વર્ષમાં ખાલી બહુ 15 દિવસ મહિનો જાય, તો આગળ પરીક્ષા હોય એ પેલી હા એ પરીક્ષા હોય મોટી, તો એમાં જરા વાંચવું પડે, એમાં જરા ધ્યાન આપવું. પણ આ નીચે પરિચય સુધી કોવિડ સુધી તો તમારે એકદમ આપી દેવા પરીક્ષા સહેલીથી, પણ મનમાં હોય તો થઈ શકે. એટલે આપણે મનમાં ધારું, મારા સ્વયં રાજી કરવા છે, બીજાને રાજી થાય કે ના થાય, મારા સ્વયં રાજી થશે અને એ જ મોક્ષ આપવાના છે, એ જ કામ કરવાના છે. તો બીજા બધાને કોઈની પરવા ચિંતા કર્યા વગર પરીક્ષા આપી આવે.